हेलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में अंदर आपने चर्चा करी गया न्यूक्लियर विखंडन प्रक्रिया। अब आ न्यूक्लियर विखंडन प्रक्रिया तो आपने क्लियर ही खबर छे। अब એની અંદર આપણને કોઈ બીજો ડાઉટ નથી કે ભાઈ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કોને કહેવાય છે, પણ હવે જે આપણે સમજવાનું છે એ ન્યુક્લિયર રિએક્ટર સમજવાનું છે। ન્યુક્લિયર રિએક્ટર પ્રક્રિયા માં વિખંડન પ્રક્રિયા કઈ રીતે થાય છે અને એની અંદર કેવા કેવા રિસ્ક રહેલા છે, એ બધા રિસ્કનું નિવારણ આપણે કઈ રીતે કરી શકાય, એ બધી ચર્ચા છે આજના લેક્ચરમાં આપણે કરવાની છે। અને ન્યુક્લિયર સંલય વિશેની વાત કરવાની છે। તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની અંદર એક વસ્તુ આપણને ખબર છે કે ન્યુક્લિયર વિખંડન આપણે ભણ્યા એમાં આપણને ખબર છે કે એક કોઈ ભારે ન્યુક્લિયસ, બરાબર, તો ભારે ન્યુક્લિયસ કે જેનો પરમાણુ ભાર એ ગ્રેટર ધેન 170 હોય એવો ન્યુક્લિયસ લો, બરાબર, કે જેની બંધન ઊર્જા ઓછામાં ઓછી હોય એવો, બરાબર, કોઈ એવો ભારે ન્યુક્લિયસ કે જેની 170 કરતા વધુ પરમાણુ ભાર હોય એવો। હવે આની ઉપર જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે એટલે આ છે એ કોઈ બે ટુકડામાં વિભાજન થઈ જાય છે। આવો આપણે प्रक्रिया કે ભાઈ જે આ ન્યુટ્રોન લીધો છે, આ ન્યુટ્રોન લીધો છે એ કઈ એનર્જી ધરાવે છે, બરાબર, અને આ પ્રક્રિયા દરમિયાન પણ કઈ ન્યુટ્રોન સર્જાય છે, જ્યારે વિખંડન થઈ જાય છે। આ બધી જો મોટા ભાગની વાતો છે ને એ બધી પ્રાયોગિક વેલ્યુ વાળી વાતો છે, બરાબર, એટલે આની અંદર સિસ્ટમ જ સમજવાની છે આપણે વધારે। તો આ જે ન્યુટ્રોન જે છે કેટલા, તો કે ભાઈ કોક પ્રક્રિયા, કોક ન્યુક્લિયસ પ્રક્રિયાની અંદર બે ન્યુટ્રોન છૂટા પડે છે, તો કોક એક કોક વિખંડન દીઠ ત્રણ છૂટા પડે છે। તો અંદાજે યુરેનિયમનું વિખંડન જ્યારે કરવામાં આવે છે ત્યારે અમુક વિખંડન દરમિયાન બે ન્યુટ્રોન છૂટા પડે છે, તો અમુક ન્યુટ્રોન વિખંડન દરમિયાન ત્રણ ન્યુટ્રોન છૂટા પડે છે, તો એવરેજ રી અધિક ન્યુટ્રોન છૂટા પડે છે। તો અધિક એટલે અધિકનો મતલબ તમારે શું સમજવાનો છે, બે ગુણા ની વિદ્યાવસ, પણ प्रचंड ऊर्जा धरावता है, समझो तलिया कर બીકરમાં ન્યુક્લિયર વિખંડન ન થાય પણ તોય આપણે કરાવવું છે। એક પાત્ર છે એની અંદર યુરેનિયમ છે, એની પર મેં ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, એક ન્યુટ્રોનના ન્યુક્લિયર એક ન્યુટ્રોન છે એ એક યુરેનિયમના ન્યુક્લિયસને તોડ્યું, ત્યાંથી બે ત્રણ ન્યુટ્રોન છૂટા પડ્યા, તો એ બે ત્રણ ત્યાં જે ન્યુટ્રોન છૂટા પડ્યા છે એની પડખેના ન્યુક્લિયસને શું કરશે, તોડશે। બે થી ત્રણ પોસિબિલિટી છે, એક તો કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાયેલો ન્યુટ્રોન છે એ એની નજીક રહેલા, માનો કે એની નજીક રહેલા અહીંયા જે બીજો યુરેનિયમ છે એને અટેક કરી શકે, એની આ બાજુ રહેલો કોઈ યુરેનિયમ નો છે એને અટેક કરી શકે, અથવા તો આ સી પાસે આને અટેક કરી શકે, આને અટેક કરી શકે, અથવા તો પાત્રની બહાર નીકળી શકે, કેમ કે એની પાસે એનર્જી ખૂબ છે ભાઈ, બહુ વધારે પડતી પ્રચંડ એનર્જી ધરાવે છે, એટલે એનું કઈ નક્કી જ નથી કે હું કરે। તો સૌથી પહેલો રિસ્ક છે ઉત્સર્જાયેલા ન્યુટ્રોન, કે જે કેવા છે, ખૂબ જ વધારે ઊર્જા ધરાવતા છે। હવે સૌથી પહેલા આ ઊંચી ઊર્જા ધરાવતા ન્યુટ્રોનને કંઈક શું કરવા પડશે, ધીમા પાડવા પડશે, શાંત કરવા પડશે। તો જે આ ઉત્સર્જાયેલા ન્યુટ્રોન છે એને ધીમા પાડવા માટે વપરાય છે મોડરેટર। હવે મોડરેટર તરીકે શું શું હોય શકે, મોડરેટર તરીકે પાણી પણ હોય શકે અથવા તો લીટું ભારે પાણી પણ હોય શકે, બરાબર, મોડરેટર તરીકે પાણી પણ વાપરી શકાય અને ભારે પાણી પણ વાપરી શકાય, કે જે શું કરશે આ ઉત્સર્જાયેલા ન્યુટ્રોનને ધીમા પાડશે,
मतलब एनी एनर्जी छे ई लूज करावशे। तो हवे धीमा पड़ेला न्यूट्रॉन छे ने ई पाछा एक तो आमा जी हूं सुधर्यो तो कहे धीमा पड़े छे ने એટલે ઈ કઈ બહાર તો વિયા નહી છે એટલે રૂપમાં રહેશે કે આ પાત્રમાં પાત્રમાં રહે। મતલબ કે હવે ઈ ન્યૂટ્રોન છે ઈ બીજા યુરેનિયમને વખંડિત કરશે એમાંથી પાછળ ઉત્સર્જન ઈ બીજા ને એમાંથી ઉત્સર્જન ને બીજા ને મતલબ આવી શૃંખલા પ્રક્રિયા છે ઈ સતત શરૂ રહેશે। એટલે તમારે બહારથી વારંવાર ન્યૂટ્રોનનો મારો ચલાવવાની જરૂર રહેશે નહીં। શરૂઆતમાં થોડા ન્યુક્લિયસ ભાંગી નાખ્યા પછી એના જે ઉત્સર્જન ન્યૂટ્રોન છે એના પાડોશી યુરેનિયમને તોડશે એમાંથી પાછા ઉત્સર્જન એના પાડોશી ને એમાંથી ઉત્સર્જન એના પાડોશી ને મતલબ આ રીતની એક શૃંખલા સાયકલ પ્રોસેસ છે એ સતત ચાલુ રહેશે અને એના કારણે આપણને એક નિયમિત ઉર્જા મળતી રહેશે। બટ વાત અહીંયા અટકી નથી જતી, એ તો પહેલો પ્રશ્ન હલ થયો કે ચલો ન્યુટ્રોનને આપણે ધીમા પાડી દીધા મોડરેટરની મદદથી, બરોબર। હવે મોડરેટરની મદદથી વાત તો પૂરી થઈ ગઈ, પણ હવે જે આ ન્યુટ્રોન જે ઉત્સર્જાય છે સતત એટલા બધા, કેમ કે તમે જુઓ 101 પ્રોસેસ પૂરી થાય છે ત્યાં બે કે ત્રણ ન્યુટ્રોન ઉત્સર્જાય છે, તો આવા તો ઘણા બધા ન્યુક્લિયોન્સ છે, તો જેટલા ન્યુક્લિયોન્સ હશે એનાથી બે ગણા કે ત્રણ ગણા ન્યુટ્રોન ઉત્સર્જાય છે, તો આટલા બધા ન્યુટ્રોનને કરવા શું, એટલા બધા ન્યુટ્રોનને કરવા હું, એટલા બધા ન્યુટ્રોન છે એ કાંઈ કામના નથી, તો એ ન્યુટ્રોનને શોષણ માટે નિયંત્રક સળિયા વપરાય છે। શું વપરાય છે? નિયંત્રક, નિયંત્રક સળિયા વપરાય છે, જે સળિયા બેસિકલી છે ને આપણને લાવે છે ગ્રેફાઇટ ના આપણને લાવે છે, જે આ વધારાના ન્યુટ્રોન છે એને શોષી લે છે। હવે શું કામ વધારાના ન્યુટ્રોનને શોષવા પડે છે, તો એના માટે આપણે સમજવો પડશે એનો ગુણાંક અંક। હવે ઈ શું છે એ વસ્તુ સમજી ગયા તમે, અથવા તો મલ્ટિપ્લિકેશન ને પણ કહેવામાં આવે છે। તો ગુણાંક અંક એટલે શું થશે, ગુણાંક અંક કે જેની સંજ્ઞા કે છે, કે શું દર્શાવે છે સમજો, આ વસ્તુનો બહુ વ્યવસ્થિત સમજશો ને તો સમજાઈ જાય એવું છે, નહીંતર ગુણાંક અંક આખો માથી દી જાય એમ છે। કે ગુણાકાર કે શું દર્શાવે છે કે કોઈ એક સમયે, કોઈ એક સમયે એક વિખંડને, વિખંડને ન્યુટ્રોનની સંખ્યા અને આ જે વિખંડન થયું છે એની અગાઉના વિખંડને, અગાઉના વિખંડને ન્યુટ્રોનની સંખ્યા, મતલબ કે હું એમ કહું છું જો સમજ આ પ્રોસેસ અહીં આગળ વધી, હવે તમે આની આ પ્રોસેસ આગળ વધારો છો, અહીંયા ત્યાં ન્યુટ્રોન છે ને આને ભાઈ, બરોબર, આમાંથી પાછા હું થયા બે વાળા બની ગયા અને પાછા કઈ વધારાના હું ન્યુટ્રોન બહાર પડ્યા, મારો બ્લડ ન્યુટ્રોન બે ન્યુટ્રોન બહાર પડ્યા, ચલો બે ન્યુટ્રોન બહાર પડ્યા, તો આ પ્રોસેસમાં 2.5 ન્યુટ્રોન છે, બે ન્યુટ્રોન છે, આ પ્રોસેસમાં માનો કે 3 ન્યુટ્રોન હતા, તો હું થઈ ગયું જો આ જે ગુણાકાર કે છે એ કે કેટલો કહેવાય કે કોઈ એક સમય, મતલબ આ સમય ન્યુટ્રોનની સંખ્યા 2 છે, એની પહેલા મતલબ અગાઉના વિખંડનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હતી, 3 હતી, મતલબ આ રેશિયો થઈ ગયો તમારે 2/3, તો તમારો રેશિયો જે કે છે ને એ કે ને તમારા રેશિયો કે ને લેસ ધેન 1 રાખવો પડે તો તમે સારી એવી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સતત ચાલુ રાખી શકો। કેમ? કેમ કે જો ભાઈ, જો k is equal to, તમે આની આ સિચ્યુએશન પર થી કરો કે જો ભાઈ k is equal to 1 થઈ ગયો, k is equal to 1 થઈ ગયો, મતલબ કે અત્યારે જે સર્જાણા અને પહેલા સર્જાણા એ બંને ન્યુક્લિયસ ન્યુટ્રોનની ગુણોત્તર કેવો થયો, એક સરખો થઈ ગયો, તો જ આના બરાબર 1 આવે ને, k is equal to 1 ક્યારે આવે, એટલે આનું મૂલ્ય આનું મૂલ્ય સરખું થાય, મતલબ અત્યારે ઉત્સર્જાયેલો ન્યુટ્રોન અને એક વિખંડન પહેલા ઉત્સર્જાયેલો ન્યુટ્રોન એ બંને ન્યુટ્રોનની સંખ્યા એક સરખી થઈ જાય, તો તો k નું મૂલ્ય 1 થઈ જાય અને એ k નું મૂલ્ય 1 થઈ જાય એને ક્રિટિકલ રિએક્શન કહેવામાં આવે છે, ક્રિટિકલ કન્ડિશન, ક્રિટિકલ કન્ડિશન એટલે કે ભાઈ ક્રિટિકલ કન્ડિશનની અંદર ગમે એ થઈ શકે, ક્રિટિકલ કન્ડિશનની અંદર
મોટા ભાગમાં ધડાકો પણ થઈ શકે અને બોમ્બ બ્લાસ્ટ જેવો વિસ્ફોટ પણ થઈ શકે. કેમ? કેમ કે ભાઈ સોતાનો મતલબ એમ થઈ કે જે આનાથી આગળ જેટલી પ્રક્રિયા દરમિયાન તમે હાલશો એ બધી પ્રક્રિયા દરમિયાન ન્યુટ્રોન સતત વધતા જવાના છે, અને જેમ નંબર ઓફ ન્યુટ્રોન ની સંખ્યા વધતી જશે તો પછી મોટરની કઈ જાજુ કામ નહીં આપી શકે, મતલબ કે એ પણ ન્યુટ્રોન ને શાંત નહીં પાડી શકે, કેમ કે એટલા નંબર ઓફ ન્યુટ્રોન જ વધી ગયા છે. સમજાય છે? તો એટલા નંબર ઓફ ન્યુટ્રોન જ વધી ગયા છે તો એ ન્યુટ્રોન ને સંખ્યા ઓછી કરવા માટે મારે એમાં ગ્રેફાઇટ ના સળિયા ઉગાડવા પડશે. એટલે ગ્રેફાઇટ શું કરશે, એમાંથી ન્યુટ્રોન નું શોષણ કરી લે અને પછી ગ્રેફાઇટ ના સળિયા બહાર કાઢી નાખવામાં આવે જો આવી ક્રિટિકલ સિચ્યુએશન થાય તો. પણ માનો કે એક સિચ્યુએશન એવી પણ આવે કે ભાઈ જો k is equal to k greater than 1 થઈ ગયું તો k greater than 1 નો મતલબ શું સમજી ગયા કે ભાઈ અગાઉ એક વિખંડનમાં થયેલા ન્યુટ્રોન ની સંખ્યા વધુ, સોરી અત્યારે જે ન્યુટ્રોન ની સંખ્યા ઉત્સર્જ છે એ વધુ છે પણ અગાઉ ઉત્સર્જ હતા એ ન્યુટ્રોન ની સંખ્યા કેવી હોય ઓછી, મતલબ પહેલા જે ઉત્સર્જ હતા એની કરતા જો વધુ આવી અત્યારે ઉત્સર્જ છે તો સ્વાભાવિક છે કે આની પછીની પ્રોસેસમાં આની કરતા વધુ ઉત્સર્જ હશે, એની પછીની પ્રોસેસમાં એની કરતા વધુ ઉત્સર્જ હશે, મતલબ સતત નંબર ઓફ ન્યુટ્રોન ઝડપથી વધવા પડે તો એ જે ઉર્જા મળે છે એટલા બધા ઝડપથી, સ્વાભાવિક છે એટલા બધા ઝડપથી નંબર ઓફ ન્યુટ્રોન બનવા મળે તો એટલા બધા ઝડપથી નંબર ઓફ ન્યુટ્રોન બનવા મળે તો એટલી બધી ઝડપથી એનર્જી રિલીઝ થવા મળે, એટલી બધી ઝડપથી એનર્જી રિલીઝ થવા મળે તો એ એનર્જી છે એ આપણે નિયંત્રણમાં રહે નહીં. એટલા માટે જે ગુણાકાર અથવા તો મલ્ટીપ્લિકેશન રેટ છે એ કે એક કરતા ઓછો હોવો જોઈએ તો જ આ શૃંખલા પ્રક્રિયા છે એ સતત ચાલ્યા કરશે. બાકી આ સિચ્યુએશનમાં અને આ સિચ્યુએશનમાં તમારું રિએક્ટર જે છે એ ફાટીને બ્લાસ્ટ થઈ જાય. સમજાય છે? ન્યુટ્રોનને શું કામ ધીમા પાડવા પડે ભાઈ સૌથી પહેલા તો, કેમ કે એ ઉત્સર્જાયેલા ન્યુટ્રોન ખૂબ હાયર એનર્જી ધરાવતા છે, એ હાયર એનર્જી ધરાવતા ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનને શાંત કરવા માટે આપણે મોડરેટર બોલ્યું. પણ આપણે શૃંખલા પ્રક્રિયા સતત શરૂ કરે છે, ધીમા તો પાડી દીધા પણ એ ધીમા પાડેલા રીતે બીજાને અટશે એટલે એમ એમાં થોડા મોમેન્ટ નાખશે, એમાં જે પાછા બે ન્યુટ્રોન ઉછળશે એ બે જઈને પાછા બીજા ચાર ને કરશે, એ ચાર જઈને બીજા આઠ ને કરશે, એ આઠ જઈને બીજા સોળ ને કરશે. તો આવી રીતે સતત નંબર ઓફ ન્યુટ્રોન છે એ વધતા જશે, મતલબ શૃંખલા પ્રક્રિયા સતત શરૂ હોય છે. તો ઓબ્વિયસ વાત છે કે નંબર ઓફ ન્યુટ્રોન છે એ વધતા ગયા, તો આજે નંબર ઓફ ન્યુટ્રોન વધતા ગયા એ વધતા જતા નંબર ઓફ ન્યુટ્રોન એ પરિણામે તમને કે ક્રિટિકલ અથવા તો કે ગ્રેટર ધેન વન સુધી લઈ જાય છે, જે ખરેખર શું સૂચવે છે કે હવે તમારું રિએક્ટર બ્લાસ્ટ થશે. અને રિએક્ટર બ્લાસ્ટ થયેલા છે, રિએક્ટર માત્ર એક જ વાત ઉપર કે ઉપર નિર્ભર છે કે જો પહેલાના ન્યુક્લિયસ અત્યારના ન્યુક્લિયસ અને પહેલાના ન્યુક્લિયસનો ગુણોત્તર એક કરતાં ઓછો આવશે તો જ ન્યુક્લિયર રિએક્ટર છે એ શાંતિથી કામ કરી શકશે, ટૂંકમાં નિયંત્રિત એનર્જીથી કામ કરી શકશે. એનાથી વધારે જો રેશિયો ઉપર નીચે થયો તો ન્યુક્લિયર રિએક્ટરની ધજિયા ઉડાડી નાખે. અને આવા બ્લાસ્ટ છે એ ઓલરેડી થઈ પણ ચૂક્યા છે ઘણી બધી જગ્યાએ. અને રિએક્ટર બ્લાસ્ટ થાય એટલે એમાંથી નીકળતું રેડિયેશન જે છે એ યુજ જેને કહેવાય ને કે આમ એની આપણે કલ્પના જ ન કરી શકીએ. આપણને ખબર છે કે હિરોશિમા અને નાગાસાકી ઉપર જ્યારે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો તો એના રેડિયેશનનું પરિણામ હાલની ડેટ સુધી ત્યાંનું પબ્લિક ભોગવી રહી છે. તો એ રેડિયેશન છે એ એટલું બધું હાર્મફુલ હોય છે, ખૂબ એટલે ખૂબ જ ખતરનાક હોય છે. એટલા માટે જે જગ્યાએ ન્યુક્લિયર પ્લાન્ટ હોય છે એની આસપાસના અમુક કિલોમીટરના એરિયા સુધી તો માનવ વસવાટની પણ મનાઈ હોય છે. માનવ વસવાટની મનાઈ શું કામ હોય છે કે નહીં ને ભાઈ અનાયાસે રિએક્ટર બ્લાસ્ટ થયું કે એક્સ વાય ઝેડ કોઈ પણ સિચ્યુએશન થઈ તો માનવની જાનહાનિ છે એ બચાવી શકાય. હવે ન્યુક્લિયર રિએક્ટરની આકૃતિ જોવી હોય તો ન્યુક્લિયર રિએક્ટરની આકૃતિ તો ઘણી બધી છે, બરોબર બધા. અને પણ આપણને જે અહીંયા થિયરીની અંદર આપેલું છે ને એ એક હાવ સાદું મોડેલ આપેલું છે કે ન્યુક્લિયર રિએક્ટર છે ને આ પ્રમાણે કામ કરે. તો એ સાદું મોડેલ છે ને અત્યારે આ રીતનું આપેલું છે કે ભાઈ આ શરૂઆતમાં સૌથી અંદર જે છે એનો ગર્ભ છે કે જ્યાં ન્યુક્લિયર રિએક્શન થવાની છે અને એની ફરતે મોડરેટર અને એની મોડરેટરની ફરતે આ જે છે એ જે છે શું છે પરાવર્તક ભાગ છે. પરાવર્તક ભાગ શું કામ કે ભાઈ આની અંદરની સપાટી એટલી પરાવર્તક હોય કે આ ગર્ભમાંથી નીકળતું રેડિયેશન છે એ રેડિયેશન અથડાય ને પાછું એમાં જાવે, મતલબ કે એ
રેડિયેશન છે એ આ પ્લાન્ટ ની બહાર જાય નહીં. અને બે આ સળિયા જેના બધા સળિયા બધા છે નિયંત્રક સળિયા, નિયંત્રક સળિયા બરોબર. હવે આમાંથી નીકળતું એક જે ઊર્જા છે આમાં આમાં પાઇપ ને એ બધું અલગ અલગ હોય, પણ આ તો આપણે કઈ સરળ કરતા કે ભાઈ અહીંયા નીકળતો એનર્જી છે એને આ રીતે જવા દેવામાં આવે છે, અને આ રીતે જવા દઈ અને કોઈ આવા ટર્બાઇન ની અંદર અહીંયા કોઈ મને હવે ટર્બાઇન વરાળ સ્વરૂપે ઉષ્મા ઊર્જા આવતી હોય તો ટર્બાઇન છે એ એનર્જી અહીંયા ટ્રાન્સફર કરશે. તો અહીંયા શું કરશે તમને આને કહેતો કે એક સ્ટીમ ટર્બાઇન છે, સ્ટીમ ટર્બાઇન, સ્ટીમ ટર્બાઇન મતલબ કે જે વરાળથી ફરે છે એવું ટર્બાઇન કે જેને આપણે શું કહીએ છીએ સ્ટીમ ટર્બાઇન. અહીંયા એક સ્ટીમ ટર્બાઇન છે અને અહીંયા એક આ પાણીના નિકાલની એક નળી છે જે શીતક તરીકે વર્તી શકે, અથવા તો અહીંયા આપણે શીતક તરીકે નળી હોય છે કે જો બહુ ગરમ હોય તો એને અહીંયાથી થોડું થોડું કરવામાં આવે અને પછી જે વરાળ ઠરીને આવે છે એને પાછું અહીંયા મોડરેટરની અંદર પહોંચાડવામાં આવે. મહત્વની ઘટના આ નથી, મહત્વની ઘટના એ છે કે તમે કે નિયંત્રક સળિયા મોડરેટરનું શું કામ છે, ન્યુટ્રોનની સંખ્યા કેમ વધે છે ઘટે છે, કેમ એનર્જી આપણે ઘટાડવી પડશે, એ બધી વસ્તુ છે. ક્લિયર ભાઈ? તો આપણે જોયું ન્યુક્લિયર રિએક્ટરની થિયરી પહેલા, પછી આપણે ન્યુક્લિયર સબરિએક્ટર જોઈએ. સમીકરણ નંબર 13.24 થી સમીકરણ નંબર 13.28માં દર્શાવેલ વિખંડન પ્રક્રિયાઓમાં એક બહુ મહત્વની હકીકતોની નોંધ લો. વિખંડન પ્રક્રિયામાં વધારાના ન્યુટ્રોન પણ મુક્ત થાય છે. દરેક દર એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડન દીઠ આશરે 2.5 ન્યુટ્રોન્સ મુક્ત થાય છે. આ અપૂર્ણાંક હોવાનું કારણ એ છે કે કેટલાક વિખંડનમાં 2 ન્યુટ્રોન તો કેટલાકમાં 3 ન્યુટ્રોન વગેરે ઉત્સર્જિત થાય છે. વધારાના ન્યુટ્રોન વિખંડન પ્રક્રિયાને હજી આગળ ધપાવીને હજી વધારે ન્યુટ્રોન ઉત્પન્ન કરે છે. એન્રિકો ફર્મીએ સૂચવ્યું કે આના કારણે શૃંખલા પ્રક્રિયા શક્ય બને છે. જો આવી શૃંખલા પ્રક્રિયાને યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં આવે તો આપણને સ્થાયી દરથી ઉર્જા મળ્યા કરે, જો યોગ્ય નિયંત્રણમાં હોય તો. ન્યુક્લિયર રિએક્ટરમાં આવું જ થાય છે. જો શૃંખલા પ્રક્રિયા નિયંત્રિત હોય તો ન્યુક્લિયર બોમ્બની જેમ ધડાકાભર ઉર્જા બહાર આવે છે, જો અનિયંત્રિત હોય તો. જોકે અત્રે દર્શાવેલી શૃંખલા પ્રક્રિયાને સતત ચાલુ રાખવાનો એક અડચણ છે. પ્રયોગથી એમ જણાય કે યુરેનિયમ 235 નું વિખંડન ઉપજાવવામાં ધીમા ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન કરતા વધુ અસરકારક છે. ઉપરાંત વિખંડનમાં મુક્ત થયેલા ઝડપી ન્યુટ્રોન બીજી વિખંડન પ્રક્રિયા ઉપજાવવાને બદલે ભાગી છૂટે એવું પણ બને, મતલબ રિએક્ટરની બહાર પણ નીકળી શકે. તો યુરેનિયમ 235 ના વિખંડનથી ઉદભવેલા ન્યુટ્રોનની સરેરાશ ઉર્જા 2 મેગા ઇલેક્ટ્રોન છે. તો વિચાર કરો આમાં 2.5 ન્યુટ્રોન ઉત્સર્જાય છે એટલે 2 ને આપણે 5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ, તો વિચાર કરો એક વિખંડન થી 5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. ચાહો તો યુરેનિયમના કેટલાય અણુ હોય, કેટલું વિખંડન થાય, કેટલાય ન્યુટ્રોન જશે, તો સ્વાભાવિક છે કે સરવાળા એ શું થાય, ધડાકો થાય. આ ન્યુટ્રોનને જો ધીમા પાડવામાં ન આવે તો યુરેનિયમ ન્યુક્લિયસ સાથે પ્રક્રિયા કર્યા વિના રિએક્ટરમાંથી ભાગી જશે, સિવાય કે શૃંખલા પ્રક્રિયાને ચાલુ રાખવા વિખંડનીય દ્રવ્યનો ખૂબ વધારે મોટો જથ્થો વાપરવામાં આવે. ઝડપી ન્યુટ્રોનને હલકા ન્યુક્લિયોન્સ સાથે સ્થિતિસ્થાપક પ્રક્રિયાથી ધીમા પાડવાની જરૂર છે. પહેલા એવો હું કર્યો હલકા ચેડવિકના પ્રયોગે દર્શાવ્યું કે હકીકતમાં ચેડવિકના પ્રયોગે દર્શાવ્યું કે હાઇડ્રોજન સાથે સ્થિતિસ્થાપક સંઘાતમાં ન્યુટ્રોન લગભગ સ્થિર થઈ જાય છે અને પ્રોટોન બધી ઉર્જા લઈ જાય છે. તો કંઈ કંઈ કામનું જ નથી. એમ કહે છે કે કોઈ હલકા ન્યુક્લિયસ સાથે આ ન્યુટ્રોન અથડાવવાની ટ્રાય કરો જે અહીંયાથી ઉત્સર્જન છે એના માર્ગમાં ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટે રાખેલા હોય છે. સામાન્ય રીતે વપરાતા મોડરેટરમાં પાણી અથવા ભારે પાણી અથવા તો ગ્રેફાઇટ હોય છે. મુંબઈમાં ભાભા ઇલેક્ટ્રોનિક રિસર્ચ સેન્ટર ખાતે અપ્સરા રિએક્ટરમાં મોડરેટર તરીકે પાણી વપરાય છે. આને ખાલી યાદ રાખવાનું છે. પાવર ઉત્પન્ન કરવા માટે વપરાતા અન્ય ભારતીય રિએક્ટર્સમાં મોડરેટર તરીકે ભારે પાણી વપરાય છે.
મોડેલના ઉપયોગને લીધે એ શક્ય છે કે કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજેલા વિખંડનની સંખ્યા અને તેની અગાઉની પેઢીમાં ઉપજેલા વિખંડનની સંખ્યાનો ગુણોત્તર કે એક કરતા મોટો હોય તો આ ગુણોત્તરને ગુણક આંક અથવા તો મલ્ટીપ્લિકેશન ફેક્ટર કહે છે અને તે રિએક્ટરમાં ન્યુટ્રોનની વૃદ્ધિ દરનું માપન છે. સ્થાયી પાવર ઉત્પન્ન કરવા માટે આપણને તે જ ઈચ્છીએ છીએ કે એક કરતા વધી જાય તો પ્રક્રિયાનો દર અને રિએક્ટરનો પાવર ચાર ઘાતાંકીય રીતે વધી જાય છે. ગુણાંક કે ને ઘટાડીને એકની નજીક લાવવામાં આવે તો તે રિએક્ટરનો સુપર ક્રિટિકલ બની જાય છે અને ઘટાડો વિસ્ફોટ પણ થઈ શકે છે. 1986માં યુક્રેનમાં ચેર્નોબિલ રિએક્ટરમાં થયેલો ધડાકો આ દુઃખદ ઘટનાને યાદ અપાવે છે અને ન્યુક્લિયર રિએક્ટરમાં અકસ્માતનો આફત બની શકે છે. પ્રક્રિયાનો દર નિયંત્રિત કરવા માટે ન્યુટ્રોનનું શોષણ કરે તેવા કેડમિયમ જેવા દ્રવ્યના ગળેલા નિયંત્રક સળિયાઓ વપરાય છે. કેડમિયમ ગ્રેફાઇટ છે એ મોડેલર તરીકે વપરાય છે. અહીંયા જે વપરાય છે એ સોરી કેડમિયમ આપણે લખવામાં ભૂલ થઈ કેડમિયમ. અચ્છા કેડમિયમ છે એ આ નિયંત્રક સળિયા તરીકે વપરાય છે. બીજું કેડમિયમના સળિયા ઘટી નાખી દીધા પછી પાછા બહાર કાઢી લઈએ એટલે અમુક ન્યૂ નંબર ઓફ ન્યુટ્રોન છે એ એમાં ઘટી જાય. કુદરતી રીતે મળતા યુરેનિયમમાં વધુ પ્રમાણમાં રહેલા સંસ્થાનિક યુરેનિયમ 9238 વિખંડનીય નથી પરંતુ યુરેનિયમ 9235 છે વિખંડનીય છે. જ્યારે તે એક ન્યુટ્રોનને પ્રાપ્ત કરે છે ત્યારે તે નીચેની પ્રક્રિયાઓ મારફતે અત્યંત રેડિયોએક્ટિવનું પ્લેટિનિયમમાં સોરી પ્લેટોયમમાં ઉત્પન્ન થાય છે. પીયુમાંથી જો એક ન્યુટ્રોન અમારો ચલાવવામાં આવે તો પીયુ જેમાંથી એન બનતું જાય છે. એનપી એનપીમાંથી પીયુ ટૂંકમાં આવા ઘણા બધા ભારે ન્યુક્લિયોલ્સની ન્યુક્લિયર શોધના પ્રક્રિયા કરી શકાય. પ્લુટોનિયમ ધીમા ન્યુટ્રોન વિખંડન પર આધારિત ન્યુક્લિયર રિએક્ટરની આકૃતિ આકૃતિ દર્શાવે છે. રિએક્ટરનો ગર્ભ અંદરનો ભાગ એ ન્યુક્લિયર વિખંડનનું સ્થાન છે. તે યોગ્ય રૂપમાં રચીને રચાયેલા બળતણ તત્વો ધરાવે છે. મતલબ આ ગર્ભની અંદર બળતણ તત્વો એટલે કે અહીંયા આપણે લાકડા ન હોય કે લીમડા થળિયા ન હોય ત્યાં બળતણ તરીકે શું હોય યુરેનિયમ છે પ્લુટોનિયમ છે થોરિયમ છે એવા હેવી તત્વો હોય કે જે આપણા બળતણ તરીકે કામ કરે છે. આ ગર્ભની અંદર શું છે અહીંયા બે નિયંત્રક સળિયા નિયંત્રક સળિયાને શું ડોટ વડે દર્શાવ્યા છે કે શરૂ તો જણાય તો મતલબ કેનું મૂલ્ય બહુ વધારે પડતો વધી જાય તો પાછું યુરેનિયમના સળિયા આપણે સોરી કેડમિયમના સળિયા છે એ આપણે ડૂબાડવાના પછી બહાર લઈ લેવા. જેમ નંબર ઓફ ન્યુટ્રોન છે એ એવરેજ થઈ જાય એટલે પાછા કેડમિયમના સળિયા પાછા ખેંચી લેવાના. આ છે એ પરાવર્તક ભાગ છે કે જેથી કરીને રેડિયેશન ભાગમાં આ શીતક વરાળ ટર્બાઇન તરફ ઉષ્મા વિનિમય પર અસરકારક સ્ટીમ જનરેટર અને કન્ડેન્સરમાંથી પાણી પસાર કરવામાં આવે છે જેથી કરીને વરાળને ઠંડી પાડી શકાય. બળતણ તરીકે સમૃદ્ધ યુરેનિયમ કુદરતી રીતે મળતા યુરેનિયમ હોય તે કરતા તેમાં યુરેનિયમ 9235 પ્રમાણ વધારે હોઈ શકે છે. આ ગર્ભમાં ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર હોય છે. ગર્ભની આસપાસ લીકેજ માટે પરાવર્તક હોય છે. વિખંડનનો લીકેજ એટલે મતલબ પાણી લીક ન થતું હોય ને હું લીક થતું હોય રેડિયેશન રેડિયેશન લીક ન થાય એ માટે પરાવર્તક સપાટી રાખવામાં આવે છે. વિખંડનમાં મુક્ત થતી ઉર્જા યોગ્ય શીતક દ્વારા દૂર કરાય છે. આ બધાને કારણે વધતું પાત્ર વિખંડનને રેડિયોએક્ટિવ જો લીક થતું રોકે છે. આ સમગ્ર તંત્ર સમૂહ નુકસાનકારક વિકિરણ બહાર ન આવે તે રીતે રક્ષિત કરી દેવામાં આવે છે. ન્યુટ્રોનનું પુષ્કળ શોષણ કરી શકે તેવા સળિયાઓની મદદથી રિએક્ટરને બંધ કરી શકાય છે અને શીતક ઉષ્માને કાર્યકારી તરલમાં પહોંચાડી અને તે વરાળ ઉત્પન્ન કરે છે. વરાળ ટર્બાઇન ચલાવે છે અને વિદ્યુત ઉત્પન્ન કરે છે. કોઈ પણ પાવર રિએક્ટરની જેમ જ ન્યુક્લિયર રિએક્ટર ખાસી માત્રામાં બિન ઉપયોગી પદાર્થ ઉત્પન્ન કરે છે. 8% બનવાય છે પરંતુ ન્યુક્લિયર કચરો રેડિયોએક્ટિવ અને જોખમી હોવાથી તેના નિકાલ માટે વિશેષ કાળજી લેવી પડે છે. રિએક્ટરના સંચાલન અને ખર્ચાળમાં બળતણના સંભાળવા અને પુનઃ પ્રક્રિયા કરાવવામાં વિસ્તૃત સલામતીના પગલાઓ જરૂરી છે. તો બધા જાણે ત્યાં બધા પાવર હાઉસ મુકામ પડે પાવર હાઉસ બધા ન્યુક્લિયર રિએક્ટરો ન બની નાખે પણ એવું બની શકાય નહીં. આ સલામતીના પગલે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમનું
विशिष्ट लक्षण है, मतलब अपनी पास जितना अत्यार अनुमोचको है बदा अनुमोचको है ये एकदम सुसज्ज है। रेडियोएक्टिव कचरा रूपांतर ओछा एक्टिव अल्पजीवी द्रव्य में करवानी शक्यता अभ्यास की योग्य योजना विकसा रही है कि भाई जितना आर्केदेश में रेडियोएक्टिव पदार्थ मिले एनो जीवन काल खूब टूका में टूंका थी कि जेथी करी तरत नष्ट पामी शके, नहीं तो बाकी तुम बार ज्यादा फेंकी ना होगा बार ज्यादा फेंको तो रेडिएशन बताने नुकसान करे बराबर। तो आ बात थी न्यूक्लियर विखंडन और न्यूक्लियर रिएक्टर। હવે જે ચર્ચા કરવાના છીએ એ છીએ આપણે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા। હવે ચર્ચા આપણે કરવાના છીએ એ છે ન્યુક્લિયર સંલયન ફર્સ્ટ ઓફ ઓલ કે જેમ વિખંડન પ્રક્રિયાના આપણે રિએક્ટરો બનાવીએ છીએ એવી રીતે સંલયનના રિએક્ટરો આપણે બનાવી શકતા નથી, સંલયન પ્રક્રિયા આપણે કરાવી શકતા નથી। શું કામ નથી કરાવી શકતા? સૌથી પહેલાં તો આપણને એ ખબર છે કે વિખંડન એટલે આપણે શું કર્યું કે 170 કરતાં ભારે ન્યુક્લિયોન હતા, ભારે પરમાણુ દળાંતર ધરાવતા ન્યુક્લિયોન હતા, એને આપણે તોડ્યા ન્યુટ્રોનનો મારો ચલાવ્યો। પણ એની બદલે સંલયનની અંદર શું કરીએ છીએ કે ભાઈ 30 કરતાં ઓછા પરમાણુ ભાર ધરાવતા હોય એવા ન્યુક્લિયોન્સને ભેગા કરી અને એક ભારે ન્યુક્લિયોન્સ બનાવે તો આપણને વધુ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં ઉર્જા જોવા મળે। પરંતુ આ ઉર્જા જે છે એ આપણે એટલી આસાનીથી મેળવી શકશું નહીં, કેમ કે ઓલામાં તો હું હતું જસ્ટ બ્રેક કરવાનું હતું, તો એ બ્રેક કરવું તો ઇઝી હતું, પણ અહીંયા તો તમારે શું કરવાનું છે બે ન્યુક્લિયોન્સને ભેગા કરવાના છે। ન્યુક્લિયોન્સ જે પોતે કંઈક બે હલકા ન્યુક્લિયોન્સ જ લઈ લો કે જે પોતે કંઈક દળ ધરાવે છે અને સાથે સાથે કંઈક ધન વીજભાર પણ ધરાવે છે, તો પહેલા તો એ બેને એકબીજાની એટલા મહત્તમ નજીક લાવવા જોશે, એકબીજાને ટચ કરાવવા જોશે, તો એ બેને ટચ કરવા માટે મહત્તમ નજીક ક્યારે નજીક લાવવા માટે કંઈક બહારથી ઉર્જા આપવી પડશે ને, કેમ કે એ બેને જો તમે નેચરલી નજીક જવા દેશો તો એકબીજાથી અપાકર્ષશે, કેમ કે ન્યુક્લિયસની અંદર ધન વીજભાર છે કે નહીં, તો આ ન્યુક્લિયસની અંદર રહેલો એનો ધન વીજભાર છે એ આને નજીક આવવા દેશે નહીં, અને આ નજીક ન આવવા દે એ માટે તમારે બહારથી કંઈક ઉર્જા આપવી પડે। તો સ્વાભાવિક છે તમે એમ વિચારો કે બે હાઇડ્રોજનને ભેગા કરી અને હું કંઈક બીજો તત્વ બનાવી નાખું કે હિલિયમ જેવું કંઈક ભારે તત્વ, હિલિયમનો સંસ્થા નિકાલ કે હલકો હિલિયમ બનાવી નાખું, તો એ પ્રોસેસ તમે ગણો છો માનો છો એટલી સરળ છે નહીં, એ ખૂબ ક્રિટિકલ વસ્તુ છે। એના માટેનું એક પ્રાયોગિક એક્ઝામ્પલ છે કે તમારે બે પ્રોટોનને નજીક લાવવા હોય ને, બે પ્રોટોનને નજીક લાવવા હોય ને, ધારો કે આ એક પ્રોટોન છે જે સ્વાભાવિક રીતે ધન વીજભાર ધરાવે છે અને આ બીજો જે છે એ પણ એક પ્રોટોન છે, એ બેને તમારે નજીક લાવવા છે બરાબર। આ બંનેને તમારે નજીક લાવવા હોય તો સ્વાભાવિક છે કે આની પાસે કંઈક ધન વીજભાર છે, આની પાસે પણ કંઈક ધન વીજભાર છે, બંને પાસે કંઈક પોઝિટિવ ચાર્જ કેરિયર છે, તો આ પોઝિટિવ ચાર્જ કેરિયરને ઓળખી શકે એટલી મિનિમમ ઉર્જા છે ને ઓળખી શકે એટલી ઉર્જા જે છે એ મિનિમમ એને બહારથી આપવી પડે, તો એ એટલી ઉર્જાને આધારે એ બંને ભેગા થઈ શકે, પણ એટલી ઉર્જા આપવા માટે એ ઉર્જાનું મૂલ્ય કેટલું છે એ આપણે સમજવું પડે। તો કે ભગવાને કેટલી ઉર્જા આપો, તો કે જસ્ટ સપોઝ માનો કે આ પ્રોટોન અંદર લીધું છે એટલે પ્રોટોનને ધ્યાનમાં લઈને આગળ વધું, તો એ પ્રોટોનને એ પ્રોટોનને ભેગા કરવા માટે મારે મિનિમમ 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા છે એ આને આપવી પડે, મિનિમમ 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મારે આપવી પડે, તો બે પ્રોટોન, તો આપણને ખબર છે કે પ્રોટોન તો ઘણા બધા હલકા છે, તો આખા આખા ન્યુક્લિયસ લઈ લો એની કરતાં પ્રોટોન છે એ તો ઘણા હલકા છે, તો બે આ હલકા કણોને તમારે ભેગા કરવા માટે બધી ઉર્જાની જરૂર પડતી હોય, તો એટલી બધી ઉર્જા તમે આપશો કઈ રીતે એ પ્રશ્ન ઉભો થયો, તો કે ભાઈ આ જે પ્રોટોન છે ને એની આસપાસ તાપમાન એટલું પેદા કરી દઈએ કે એટલી એનર્જી લઈ લે,
અને એટલી એનર્જી વાળા પ્રોટોન અમે સ્તંભ ભેગા કરી શકો. તો એ તાપમાન કેટલું હશે? તમે આ જે એનર્જી છે, આ જે એનર્જી છે એને વાયુમય રીતે તાપમાન તાપવામાં આવે, વાયુમય તાપીય ઊર્જા આપવામાં આવે, તો આ બંને પ્રોટોન છે એ ભેગા થઈ અને ટ્રાઇઝોલ પ્રોટોન બનાવે. આ બંને છે એ તો ભેગા થઈ અને બે પ્રોટોન નું જૂથ બનાવે. પણ એના માટે અને એનર્જી છે એટલી આપણે મિનિમમ 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આ જે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા છે એ શેના માટે જરૂરી છે? તો કે આ 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મિનિમમ એટલી છે કે આ બંનેના અપાકર્ષણને ઓળંગી શકે ને એટલી મિનિમમ ઊર્જા છે. જ્યારે તમે આ બંને પ્રોટોનને 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા આપશો ત્યારે એ બંને એકબીજાના અપાકર્ષણને વટી અને એકબીજાને ટચ કરી શકશે, ત્યાં સુધી કરી શકશે નહીં. પણ જે આ તાપીય ઊર્જા આપી છે તો એની આસપાસ એક તાપમાન પેદા કરવું પડશે ને, તો એ તાપમાન કેટલું પેદા કરી શકે? તો તમે આ ઊર્જા જે છે એ કે બરાબર કરવી છે 400 કિલો એટલે 10³ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આની આસપાસનું ઊર્જા માટે તો ઈ ઇઝ ઇક્વલ ટુ તમને યાદ હોય તો 3/2 કેબીટી સમીકરણ ભણી ગયું, અથવા તો કેટી ભણી ગયા કે નહીં. તો આ જે એની એનર્જી ઈ છે આની ઉપરથી જો એનું તમે તાપમાન શોધો, કેબી જે છે એ શું છે, કેબી અચળાંક છે, તો ઈ જે તાપમાન જે છે ઈ તાપમાન તમને મળશે 3×10⁻⁹ કેલ્વિન. હવે તમે જસ્ટ ખાલી આ આંકડાને બે વખત વાંચો કે 3×10⁹ કેલ્વિન એટલે એ સૂર્યના તાપમાન કરતા પણ ઘણું બધું વધારે તાપમાન છે, ઘણું બધું મોટું તાપમાન છે. ત્યારે સંલયન પ્રક્રિયા, હવે અહીંયા તો સંલયન માટે આપણે ખાલી પ્રોટોન પ્રોટોનને જ ભેગા કર્યા, તો સ્વાભાવિક છે કે જો મારે પૃથ્વી ઉપર ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કરાવવી હોય તો કોઈ જગ્યાએ 3×10⁹ કેલ્વિન જેટલું તાપમાન પેદા કરવું પડે. જે આપણને ખબર છે કે કોઈ પણ પાત્રમાં, સ્પેશિયલ કોઈ પણ પાત્રમાં 3×10⁹ કેલ્વિન જેટલું તાપમાન પેદા કરવું પોસિબલ છે નહીં. એટલા માટે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ છે એ મોટાભાગે દૂર તારાઓ અથવા તો સૂર્ય જેવા તેજસ્વી તારાઓ છે એના પેટાળમાં એના ગર્ભમાં આવી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ થતી છે. સૂર્ય જે છે એને અંદાજિત ઉંમર છે એ આપણે ઘણી બધી મિલિયન વર્ષ ગણીએ છીએ, અને સૂર્યના પેટાળની અંદર પણ બે હાઇડ્રોજન એટલે શું થશે, બેસિકલી ભાઈ પ્રોટોન જ થશે. કેમ કે જ્યારે આટલા બધું તાપમાન હોય ને ત્યારે એનો ધન વિસ્ભાર અને ઋણ વિસ્ભાર આયન સ્વરૂપે રખડતા હોય, ત્યારે એ પછી એટમ સ્વરૂપે ન હોય કે યસ એક પ્રોટોન છે એની પર એક ઇલેક્ટ્રોન છે, એ હાઇડ્રોજન ત્યાં એવી રીતે સ્ટેબલ નહીં હોય. ત્યાં ઇલેક્ટ્રોન પણ એક આયન સ્વરૂપે રખડતો હશે અને પ્રોટોન છે એ પણ એક આયન સ્વરૂપે રખડતો હશે. તો સૂર્યના પેટાળની અંદર પણ આવી જ તાપીય સંલયન પ્રક્રિયાઓ થાય છે કે જ્યારે આવા બે હાઇડ્રોજન ભેગા થાય છે ત્યારે એક પ્રોટોન છૂટો પડે છે અને એક ડ્યુટેરોન બને છે, પછી પાછો આવા બે ડ્યુટેરોન ભેગા થઈ અને એક ટ્રિટિયમ બને છે, પછી આવા બે ટ્રિટિયમ એક ટ્રિટિયમ અને એક હાઇડ્રોજન ભેગો થઈ અને હિલિયમ પણ બને છે. તો આવી જે સાયકલ જે છે, ચક્ર જે છે, એ સૂર્ય જેવા તારાઓની અંદર જોવા મળે છે કે જેની અંદર શું થાય છે કે જેના પેટાળનું તાપમાન છે એ સતત કેમ કે આવી સંલયન પ્રક્રિયાથી પ્રચંડ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે અને એ જે ઉત્પન્ન થતી ઉર્જા છે એનું એક પાછું જ્ઞાનનું તાપમાન વધારશે, એનું જ્ઞાનનું તાપમાન વધારશે, એના એ પાછા સંલયન પામશે, તાપમાન વધારશે, સંલયન પામશે. પણ આ પ્રક્રિયા છે એ બહુ લાંબો સમય સુધી નહીં ચાલે, કેમ કે આમાં વચ્ચે બનતી હિલિયમની મધ્યસ્થ અવસ્થા મતલબ 2HE3 જે છે એ સતત દહન પામતી જાય છે, જેને હિલિયમની રાખ કહેવામાં આવે છે. અને આ હિલિયમની રાખ જે છે એ સમય જતા જતા છે ઠંડી પડતી જાય છે, અને સૂર્ય પણ છે આજથી 5 બિલિયન વર્ષ પછી ઠંડો પડવાની શરૂઆત થશે, ઠંડો પડવાની શરૂઆત થશે. પછી કે ઠંડો પડશે એટલે ઓબ્વિયસ વાત છે કે જેમ એ ઠંડો પડશે એમ એનું કદ છે એ સંકોચાવાનું, તાપમાન ઘટશે એટલે ઓબ્વિયસ વાત છે કદ સંકોચાશે, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આવશે, આપણા પાણા જેવો પાણો થઈ જાય. જેમ પૃથ્વી છે, મંગળ છે, આ બધા ગ્રહો કેમ મોટા મોટા પાણા જ છે ને, પથ્થર એ પણ પથ્થર થઈ જશે. એવી અત્યારે એસ્ટ્રોલોજીની વાત છે પણ આપણે એની અંદર અત્યારે આપણે નથી ભણતા.
આપણે જ્યાં તાપીય સંવહન પ્રક્રિયા જે છે એને બધાને ખાલી જસ્ટ વન ટાઈમ વાંચી નાખવાનું છે બરાબર, અને ખાલી જસ્ટ સમજવાની કોશિશ કરવાનું છે. બાકી તો આની અંદર ડેફિનેટલી હોય તો ઘણું બધું કહી શકાય એવી વસ્તુ છે સંવહન પ્રક્રિયા હોય છે, પણ એની બધા વિશે બહુ વધારે પડતો આપણે સમય બગાડવાની જરૂર છે નહીં. એટલા માટે આ જે તાપીય સંવહન પ્રક્રિયાઓ જે છે એને જસ્ટ વન ટાઈમ વાંચી નાખવાની છે, તમારા સિલેબસમાંથી પણ આ થિયરીઓને નાબૂદ કરવામાં આવી છે બરાબર, નાબૂદ કરવામાં આવી છે, પણ આપણે એને સમજી તો લેવાની જ છે, ભલે આપણે લાઈન ટુ લાઈન યાદ નથી રાખવી. અને પ્રક્રિયા સમીકરણો ક્યાંય ગોખવાના છે નહીં, મેં પણ નથી ગોખ્યા, તમે ક્યાંય ગોખવાનો સમીકરણો નથી ગોતવાના, જસ્ટ તમારે એને કન્સેપ્ચ્યુઅલી વાત યાદ રાખવાની છે કે સંલયન કરાવવું હશે તો સ્વાભાવિક છે કે સંલયન કરાવવા માટે બે ધનવીજ ભારિત કણો છે, બે ધનવીજ ભારિત કણોને નજીક લાવવા માટે એકબીજાને કંઈક ઉર્જા આપવી પડશે, કેમ કે એ બે વચ્ચે અપાકર્ષણ લાગતું હશે, તો આ અપાકર્ષણને ઉપરવટ થઈ શકે એટલું કંઈક એને ફોર્સ કંઈક બળ ઉર્જા આપવી પડશે, તો આ આટલા બળ અને આટલી ઉર્જાની અસર હેઠળ બંને નજીક આવશે અને એટલી ઉર્જાને અનુકૂળ આપવા માટે કેટલા તાપમાનની જરૂર પડે છે, જે ખરેખર આપણા પૃથ્વીની સપાટી માટે તો પોસિબલ છે નહીં બરાબર. તો આપણે ઝડપથી અને શાંતિથી વાંચી લઈએ તાપીય સંલયન પ્રક્રિયાઓ માટે. ન્યુક્લિયર સંલયન તારાઓમાં ઉર્જાની ઉત્પત્તિ, આકૃતિ 1.1 બંધન ઉર્જા વક્ર પરથી આપણે જોઈ ગયા કે તે મુજબ જ્યારે બે હલકા ન્યુક્લિયસ સંલગ્ન થઈને ભારે ન્યુક્લિયસ બનાવે છે ત્યારે ઉર્જા વિમુક્ત થાય છે, કારણ કે મોટો ન્યુક્લિયસ વધારે સખ્તાઈથી બંધિત હોય છે. ઉર્જા મુક્ત થવાથી આવી કેટલીક ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓના ઉદાહરણ નીચે મુજબ છે. જુઓ, અહીંયા બે હાઇડ્રોજન ભેગા થઈ અને એક ડ્યુટેરોન બનાવે છે, બે ડ્યુટેરોન ભેગા થઈ અને એક હલકો હિલિયમ બનાવે છે, હિલિયમનો સંસ્થાનિક અથવા તો હલકો હિલિયમ બનાવે છે, અને બે ડ્યુટેરોન ભેગા થઈ અને એનાથી પણ એક ટ્રિટિયમ બનાવે છે. તો તમે અહીંયા જુઓ કે આ પ્રક્રિયા દરમિયાન 0.42 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા મળે છે, આ પ્રક્રિયા દરમિયાન 3.27 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા મળે છે, અને આ પ્રક્રિયા દરમિયાન 4.03 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા મળે છે. તો તમે સમજી ગયા કે સંલયન દરમિયાન કેટલી પ્રચંડ પ્રમાણમાં ઉર્જા મળે છે. પ્રથમ પ્રક્રિયામાં બે પ્રોટોન સાથે સંયોજાઈને એક ડ્યુટેરોન અને એક પ્રોજેક્ટ્રોન બનાવે છે, ત્યારે 0.42 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા થાય છે, બે ડ્યુટેરોન સંયોજાઈને હિલિયમ અને ન્યુક્લિયસ બનાવે છે, અને બે ડ્યુટેરોન સંયોજાઈને એક ટ્રિટિયમ અને એક પ્રોટોન બનાવે છે. સંલયન થવા માટે બે ન્યુક્લિયસ એકબીજાની એટલા નજીક આવવા જોઈએ કે આકર્ષણ એવા ટૂંકા અંતરીય ન્યુક્લિયર બળો તેમના પર અસર કરી શકે, જો કે તેઓ બંને ધન વિજવારી હોવાથી તેઓ કુલંબ અપાકર્ષણ અનુભવે છે, આથી તેઓની ઉર્જા કુલંબ અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગી શકે તેટલી પૂરતી હોવી જોઈએ. આ અપાકર્ષણ રૂપી દિવાલની ઊંચાઈ આંતરક્રિયા કરતા બે ન્યુક્લિયસના વિદ્યુતભાર અને ત્રિજ્યાઓ ઉપર આધારિત છે. દાખલા તરીકે તેવું દર્શાવી શકાય કે બે પ્રોટોન માટે એવું અપાકર્ષણ દિવાલની ઊંચાઈ 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે, મતલબ કે બે પ્રોટોનને તમારે ભેગા કરવા હોય તો 400 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા આપવી પડે, અને વધુ વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસ માટે આ ઉર્જાનું મૂલ્ય હજી વધુ હશે. આવી કુલંબીય અપાકર્ષણ રૂપી દિવાલની ઊંચાઈને ઓળંગી જવા માટે પ્રોટોન વાયુમાં રહેલા બે પ્રોટોનને જરૂરી ઉર્જા હોવા માટે લગભગ એટલું તાપમાન હોય તેનો અંદાજ આપણે મેળવી શકીએ, જે 3/2 કેલ્વિન ઉપરથી મેળવીએ તો કે બરાબર 3×10⁻⁹ કેલ્વિન તાપમાન મળે. જ્યારે કુલંબીય અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગી જવા માટે તાપમાન વધારીને પૂરતી ઊર્જા પૂરી પાડવાને કણોનું સંલયન કરવામાં આવે તે પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. તાપ ન્યુક્લિયર સંલયન એ તારાઓના અંતરિયાળ ભાગમાં ઉદ્ભવતી ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યના અંતરિયાળ ભાગનું તાપમાન 1.5×10⁷ કેલ્વિન છે, આની કરતાં ઓછું, જે સરેરાશ ઉર્જા ધરાવતા કણોના સંલયન માટે અંદાજિત તાપમાન કરતાં ખાસું ઓછું છે. સ્પષ્ટપણે સૂર્યમાં સંલયન માટે પ્રોટોનની ઉર્જા સરેરાશ ઉર્જા કરતાં ઘણી વધારે હોવી જરૂરી છે. સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા એ ઘણા તબક્કાઓમાં થતી પ્રક્રિયા છે, કે જેમાં હાઇડ્રોજન દહન પામીને હિલિયમ બનાવે છે. આમ સૂર્યમાં બળતણ રૂપે તેના ગર્ભમાં રહેલો હાઇડ્રોજન છે, આ સંલયન પ્રક્રિયા જેના દ્વારા થાય છે તે પ્રોટોન પ્રોટોન ચક્ર પ્રક્રિયા પીપી ચક્ર, જેને હાજી ભાષામાં પીપી ચક્ર પણ કહેવામાં આવે છે,
પ્રક્રિયા સમૂહ દ્વારા પણ રજૂ કરી શકાય છે. જો બે હાઇડ્રોજન ભેગા થાય છે ત્યારે ડ્યુટેરોન બને છે. પછી એ સમયે એક પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન છે એ ગામા સ્વરૂપે કઈ વધારે ઊર્જા છે એ ગળતા હશે. અને પાછું જો અહીંયા જે બન્યો છે ડ્યુટેરોન, એ ડ્યુટેરોન અને એક હાઇડ્રોજન ભેગા થઈ અને પછી પાછું શું બનાવે છે, એક હલકો હિલિયમ બનાવે છે. અને આવા બે હલકા હિલિયમ ભેગા થાય છે. હવે આવા બે હલકા હિલિયમ ભેગા કરવા માટે આ પ્રક્રિયા છે ને એ બે વખત થવી જોઈએ. કેમ? કેમકે બે હાઇડ્રોજન ભેગા થઈને એક ડ્યુટેરોન બનાવે છે, એક ડ્યુટેરોન અને હાઇડ્રોજન ભેગા થાય ત્યારે આવો હલકો હિલિયમ બને છે. મતલબ આ આખી પ્રક્રિયા બે વખત થશે ત્યારે આ પ્રક્રિયા એક વખત થશે. સમજાય છે? મતલબ બે વખત હલકો હિલિયમ બનશે તો એ બે હલકા હિલિયમ ભેગા થઈ અને એક રિયલ હિલિયમ અને બે પ્રોટોન છે એ છૂટા પાડશે અને 12.86 મેગા ઇલેક્ટ્રોન જેટલી ઊર્જા રિલીઝ કરશે. સચમાં જાણે છે. ચોથી પ્રક્રિયા થવા માટે પહેલી ત્રણ પ્રક્રિયાઓ બે વાર થવી જોઈએ અને આ કિસ્સામાં બે હલકા હિલિયમ ન્યુક્લિયસ જોડાઈને સામાન્ય હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે. જો આપણે પહેલી બીજી અને ત્રીજી અને ચોથી સંયોજન વિચારીએ તો કુલ અસરકારક ઉર્જા જો તમને અહીંયા બતાવે તો કુલ અસરકારક ઉર્જા છે એ આ પ્રમાણે જોવા મળે. અહીંયા એન્ડ ઓફ ધ મોમેન્ટ 26.7 મેગા ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા આપણને જોવા મળે. આમ ચાર હાઇડ્રોજન પરમાણુઓ સંયોજિત થઈને હિલિયમ પરમાણુ બનાવે છે અને તેમાં 26.7 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા વિમુક્ત થાય છે. તારાના અંતરિયાળ ભાગમાં સામાન્યથી માત્ર હિલિયમ જ બને છે એવું નથી. ગર્ભભાગમાં હાઇડ્રોજન હિલિયમ બનવામાં વપરાઈ જાય છે ત્યારે ગર્ભભાગ ઠંડો પડવા લાગે છે. તારા તેના પોતાના ગુરુત્વની અસર હેઠળ સંકોચાવા લાગે છે અને તેના લીધે ગર્ભનું તાપમાન વધવા લાગે છે. જો આ તાપમાન વધીને લગભગ 10-8 કેલ્વિન જેટલું બને તો ફરીથી સંલગ્ન થાય છે, પરંતુ હવે હિલિયમના ન્યુક્લિયસનું કાર્બનમાં સંલગ્ન થાય છે. આ પ્રક્રિયા આ પ્રકારની પ્રક્રિયા સંલયન દ્વારા મોટા ને મોટા દળાણમાં ધરાવતા તત્વોમાં રૂપાંતર પામી જશે. હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવાનું શરૂઆત થઈ ગઈ. હવે હિલિયમ જેમ વધતો જશે એમ પાછું તાપમાન વધવા પડે તો બધા હિલિયમ ભેગા થઈને કાર્બનમાં સંલયન પામતા જાય. કાર્બન બધા ભેગા થઈને એનાથી ભારે તત્વો, મતલબ સતત ભારે તત્વોમાં સંલયન પ્રક્રિયા છે એ સતત શરૂ રહેશે. પણ આકૃતિ કોઈ એકમાં બંને ઉર્જા વકલન તો નજીક દળાણ ધરાવતા વધારે દળાણ ધરાવતા તત્વો આ રીતે બની શકતા નથી. સૂર્યની ઉંમર લગભગ 5×10⁸ વર્ષ છે અને તેવો અંદાજ કરવામાં આવે છે કે સૂર્યનો મોટો હાઇડ્રોજન કે જે તેની હજી બીજા 5 બિલિયન વર્ષ સુધી પ્રકાશિત રહેશે. ત્યારબાદ હાઇડ્રોજનનું દહન બંધ થઈ જશે અને સૂર્ય ઠંડો પડતો જશે અને ગુરુત્વની અસર હેઠળ સંકોચાવા લાગશે અને તેનાથી ગર્ભભાગનું તાપમાન વધશે. સૂર્યનું બહાર બાહ્ય આવરણ વિસ્તરવા લાગશે અને જેને રેડ જાઇન કહીએ છીએ તેમાં ફેરવાશે. નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન તારામાં કુદરતી રીતે થતા તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા તાપ ન્યુક્લિયર સંલયન રચનામાં નકલ કરવામાં આવે છે. નિયંત્રિત સંલયન રિએક્ટરમાં ન્યુક્લિયર બળતણને 10⁸ કેલ્વિન તાપમાન જેવા ઊંચા તાપમાન સુધી ગરમ કરી અને સ્થાયી પાવર ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ હોય છે. આવા ઊંચા તાપમાને બળતણ ધન આયનો અને ઇલેક્ટ્રોનના મિશ્રણ સ્વરૂપમાં હોય છે. આવો ઊંચું તાપમાન કોઈ પાત્ર સહન કરી શકે તેમ ન હોવાથી આ પ્લાઝ્માને બંધિત કરવું કે કેદ કરવું છે એ ખૂબ જ મોટો જબર પડકાર છે અને ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો આ અંગેની ટેકનિક વિકસાવી રહ્યા છે. જો સફળ થાય તો સંલયન રિએક્ટરો માનવ જાતને લગભગ અમર્યાદિત પાવર પૂરો પાડી શકે છે. અહીંયા તમારી થિયરી જે છે એ કમ્પ્લીટ થાય છે. બરોબર, આ જે બધી થિયરીઓ છે હોમવર્કમાં તો વન ટાઈમ છે, તે નોટ આઉટ ભલે એ ટોપિક નીકળી ગયો પણ હોમવર્કની અંદર થિયરી છે અને વન ટાઈમ બધાએ ફરજિયાત લખી નાખવાની છે. આ બંને છેલ્લા લાસ્ટ બંને ટોપિક બરાબર, ન્યુક્લિયર રિએક્ટર સંલયન અને તાપીય સંલયન એ બધી જ થિયરી જે છે એને તમારે હોમવર્કની અંદર એટલીસ્ટ વન ટાઈમ લખવાની છે ફરજિયાત. બરાબર ભાઈ, તો આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આને રિલેટેડ એમસીક્યુના દાખલાઓ છે એની ચર્ચા કરી લઈશું. ઓકે ભાઈ.